કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ઓનલાઈન શિક્ષણમાં જોઈએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છે. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજના સમયની સ્થાપના. અગાઉના પીરિયડમાં આપણે જોઈ ગયા કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન પાછળ કારણ. ભારતની અંદર કયા કયા પ્રજા છે એ આવીને વસી હોય છે, એમાં જોઈએ કે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, ફિરંગીઓ વગેરે પ્રજા આવીને વસી હોય છે. હવે ભારતમાં આવવાનું યુરોપિયન પ્રજાનું મુખ્ય કારણ હોય છે એ છે વેપાર માટે આવતી હોય છે, પરંતુ અંગ્રેજો હોય છે એ ભારતના શાસન ઉપર આવીને વર્ચસ્વ જમાવી જાય છે. એમાં જોઈ ગયા કે ભારતની અંદર પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, ડેનિશ પ્રજા, અંગ્રેજો અને ફ્રેન્ચો પણ આવે છે. હવે મંગળમાં અંગ્રેજોને વ્યાપારિક સંસ્થા તરફ પ્રયાણ વિશે અભ્યાસ કર્યો. હવે જોઈએ કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થતો? 1757માં. અંગ્રેજો બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેના કલકત્તા મૂકી નવાબના વિશ્વાસુ માણેકચંદ લાચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધો. અંગ્રેજો હવે કોટ મિત્રનો આશરો લીધો જેમાં લાચ મુખ્ય હતી. તેને નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળના મોટા સાહુકાર જગતશેઠ રાયદુલ્લભ અમીરચંદ પણ પોતાની તરફેણમાં લઈ લીધો. માર્ચ 1757 ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વ ભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. હવે કહેવાય છે કે નવાબ અને અંગ્રેજ સેના વચ્ચે યુદ્ધ થાય છે તો મુર્શિદાબાદ પાસે આવેલું પ્લાસી નામનું સ્થળ છે ત્યાં યુદ્ધ થાય છે. નવાબના સેનાપતિ અંગ્રેજનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. હવે મીર જાફર છે એ અંગ્રેજોને સાથ આપે છે, એને કારણે નવાબની જે સેના હોય છે એની હાર થાય છે. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો. સિરાજની દોલત કરી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી, જેટલા વગર વેપાર કરવાનું છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા. એટલું જ નહીં, ભારતનો વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થયો. ઈસવીસન 1818 સમગ્ર ભારત અંગ્રેજના શાસન હેઠળ પરિવર્તન થયું. હવે જાણવું ગમશે કે પ્લાસીનું યુદ્ધ છે એનું મૂળ નામ કેવી રીતે પડ્યું. પ્લાસીનું મૂળ નામ પલાસ છે. પલાસ એટલે કે ખાખરું. ખાખરાના જે વૃક્ષો હોય છે એના પડિયા અને પતરાળા બનતા હોય છે એનું નામ છે પલાસ. અંગ્રેજો તેનું ઉચ્ચાર પ્લાસી કર્યું. અહીંયા પલાસ એટલે ખાખરો, કેસુરના વૃક્ષો હતા. વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો, જેના હોળીના તહેવારમાં ઉપયોગ કરવામાં આવે છે. કેસુરાના ફૂલો હોય છે એ હોળીના તહેવારમાં આ ફૂલોનો ઉપયોગ વધારે થતો હોય છે. હવે આવે છે બક્સરનું યુદ્ધ. એનું યુદ્ધ 1764માં થાય છે. ક્યારે થાય છે? તો 1764માં. બંગાળના નવાબની કાશીની અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની નક્કી કરવા માટે યોજના બની. આ ત્રણેય સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીના સેના 7,000 હતી. મેજર મનવર વડપણ હેઠળ ભારતના 3 શાસકો સાથે બક્સર યુદ્ધ થયું. અંગ્રેજો જીત્યા. પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. સાથે સાથે 3 સપ્તાહ હરવાના અંગ્રેજો પકડના કરવાવાળું ભારત હવે કોઈ જ ન રહ્યું. બક્સર યુદ્ધથી અંગ્રેજો બંગાળ, બિહાર, ઓડિશા દિવાની અધિકારો પ્રાપ્ત થયા. બક્સરના યુદ્ધથી કહેવાય છે અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓડિશામાં પણ પોતાની સત્તા જમાવી છે, એટલે કે વિદેશના માલિક બન્યા. વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી પણ દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. હવે આવે છે મૈસૂર વિદ્રોહ. દક્ષિણ ભારતમાં વિજયનગર
સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલી નેતૃત્વ માં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલી યુરોપીય પદ્ધતિ લશ્કરના સૈનિકોની તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીના ઝડપી વધતી જતી સત્તા શક્તિ અંગે ચિંતિત બન્યા. તેની મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. આ યુદ્ધો પૈકી 2 યુદ્ધ હૈદર અલી સાથે અને બીજા 2 યુદ્ધ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. પ્રથમ મૈસૂર યુદ્ધ અમિત્રતા પરિણામ આવ્યું કે દ્વિતીય મૈસૂર વિગ્રહ સમય ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ તથા યુદ્ધ ચાલુ રહે છે એટલે બંને પક્ષે સમજી થઈ. તૃતીય મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન હારે તેને ભયંકર હરી ગઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન વીરગતિ પામ્યો એટલે કે યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યો. અંગ્રેજોને એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. આમ અંગ્રેજો મૈસૂર રાજ્ય વાડીયા રાજ્ય વંશને સોંપી તેની સહાયકારી સંધિ લાદવામાં આવી. હવે આવે છે મરાઠા યુદ્ધ. હવે કેવી છે, અંગ્રેજો એક પછી એક યુદ્ધો કરતા ગયા અને દરેક રાજ્ય પોતાના સત્તા નીચે લાવતા ગયા. હવે આવે છે મરાઠા યુદ્ધ. મરાઠાએ પોતાના રાજ્યને કેટલાક વિભાગમાં વહેંચ્યું. તેણે દરેક વિભાગને પર સિંધિયા, હોલકર, કાયકવાડ, ભોંસલે જેવા રાજ્યવંશોને સત્તા સોંપી. આ રાજ્યવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ ક્રમવેસી રાજ્ય મંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી વહીવટી વડા હતા. તેનું મુખ્ય મથક પુણે હતું. મરાઠા અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધમાં સાલભાઈની સંધિ થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પર આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત નથી. દ્વિતીય અંગ્રેજો મરાઠા યુદ્ધ અને વેલેસ્લી મરાઠા પર અંગ્રેજોની આમ વર્તાય. આ યુદ્ધથી ઓડિશા, યમુના, ઉત્તરે આગ્રા દિલ્હી ક્ષેત્ર અંગ્રેજોના કબજામાં આવ્યું. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણે હટાવી કાનપુર પાસે વિઠુરમાં પેન્શન આપી મોકલી દીધું. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા ભાગ પર કંપની સત્તા સ્થળ. સમગ્ર ભારત બ્રિટિશ સત્તાના સ્થાપના થઈ અને સમગ્ર ભારતની અંદર બ્રિટિશ સામ્રાજ્યનું પાયરેટ ન થાય. અંગ્રેજ શાસન અને વહીવટી તંત્ર. હવે અંગ્રેજ હોય છે એ લોકોનું શાસન કેવું હોય છે અને વહીવટી તંત્ર કેવું હોય છે. શાસન અને આર્થિક શોષણ કરી, પૈસાની દ્રષ્ટિએ શોષણ કરી અને ઇંગ્લેન્ડને કહેવાય છે ધનવાન બનાવવાનું. એટલે સ્વાભાવિક રીતે વહીવટીતંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશોને હિતની સાચવણી રાખતું હતું. તેણે ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપ્યું. હવે જે સરકારનું માળખું છે ઈસવીસન 1773 વિભિન્ન સનદી અધિકારીઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર પર નિયંત્રણ કર્યું. નિયામક ધારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્ર સર્વોચ્ચ વડો હતો. તેની મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા કંપનીના વેપારી એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદ નિયંત્રણમાં મૂકી દીધી. સનદી ધારાએ વિશા સત્તાઓ ધરાવનાર ગવર્નર જનરલની નિમણૂક કરી જે સંપૂર્ણ ભારતનો કાયદા પણ ઘડી શકતો. ગવર્નર જનરલની પરિષદ એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. સનદી ધારા અન્વયે સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનું પ્રભુત્વ બદલીને મોટાભાગની સત્તાઓ પોતાની પાસે રાખી.
હવે સનદી સેવાઓ ગવર્નર જનરલ ફોન પોલિસી વિભાગમાં સનદી સેવાઓ શરૂ કરી. કંપની કર્મચારીઓ અને વેપારીઓને પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધના નિયંત્રણ મૂક્યા. મહેસૂલ તંત્ર ન્યાયતંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. વેલેસની ઘરમાં સનદી સેવા બ્રિટન આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના થઈ, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલા ભારતીય નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલ હોસીના સમયે બ્રિટિશ સંસદ ઈસવીસન 1853માં સનદી ધારા અન્વયે સનદી સેવા પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા નિર્ણય થયો. પછી ભારતીયો આની સનદી સેવા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આપી જોડાઈ શકે એવા નિયમો બનાવ્યા. અંગ્રેજો 1850માં ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગના ઉચ્ચ હોદ્દા ઉપર અંગ્રેજ અધિકારીઓની નિમણૂક થતી. માત્ર સામાન્ય હોદ્દાને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક, સૈનિક જેવી નોકરીઓ ભારતીય નાગરિકોની પસંદગી થતી હતી. હવે લશ્કર છે. ભારતમાં બ્રિટિશ શાસન વિશેષ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું, જેનું લક્ષ્ય ભારતને જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું, બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં તે સફળ નીવડ્યા અને કંપનીના સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા, ભારતીય લશ્કર સુબેદારની ઊંચા હોદ્દા ધરાવી શકતા નહીં. સૈનિકો નિયમિત રીતે માસિક પગાર મળતો. જાણવું ગમશે કે ઈસવીસન 1857 સુધી કંપની લશ્કરમાં કુલ 3,11,400 સૈનિકોમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. હવે આવે છે પોલીસ ખાતું. લશ્કર જેટલું મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત જનરલ ફોન પોલીસે કરી. હવે પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી હોય છે? તો ફોન પોલીસે કરી છે. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. હવે પરંપરાગત જે ભારતીય પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે પોલીસ અધિક્ષક DSP ની નિમણૂક કરી. હવે જિલ્લા કક્ષાએ મુખ્ય પોલીસ અધિકારી તરીકે DSP ની નિમણૂક થતી. વિવિધ જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરી, તેના પર એક હોદ્દાની નિમણૂક કરી. ગામડાના ચોકીદાર નિમણૂક થતી. પોલીસ તંત્ર ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા, ભારતીય સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરે, પણ ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજ અધિકારીઓ નીમવામાં આવતા અને જ્યારે નીચા હોદ્દાઓ પર ફક્ત ભારતીય એટલે કે ભારતીય નાગરિકો કોન્સ્ટેબલ તરીકે એમની પસંદગી કરવામાં આવતી. હવે આવે છે બ્રિટિશ સમયની ન્યાયતંત્ર. ભારતના ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે ઈસવીસન 1773માં નિયામક દ્વારા ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી. અંગ્રેજોએ ન્યાયતંત્ર દિવાની અને ફોજદારી બે પ્રકારના કોર્ટની સ્થાપના કરી. હવે અંગ્રેજોએ દિવાની અને ફોજદારી બે પ્રકારના કોર્ટની સ્થાપના કરી છે. કોર્ટ પોલીસેના ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યામાં 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. દરેક જિલ્લામાં ન્યાયાધીશ વડપણ હેઠળ દિવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલતો પર દિવાની અદાલતો સ્થપાઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલયમાં રજિસ્ટ્રાર અદાલત અને તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોના મુનસબ અમીન તરીકે ઓળખવામાં આવતો. હવે ન્યાયાધીશોના મુનસબ એને અમીન તરીકે ઓળખવામાં આવતો, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. આમ તમામ સમાન કાયદાની જોગવાઈ કરી હિન્દુ મુસ્લિમ કાયદાને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યો. વિલિયમ પેટ્રિકે સૌપ્રથમ ભારતીય ન્યાયતંત્રના ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. કલકત્તા, મદ્રાસ, મુંબઈની હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદા સ્પષ્ટ લિખિત સ્વરૂપમાં અમલ મૂકી 1833માં આધુનિક કાયદાની શરૂઆત થઈ અને કાયદાની વ્યવસ્થાની શરૂઆત 1833ની અંદર થઈ. બ્રિટિશ સરકાર આ રીતે ભારતના કાયદા શાસનની સ્થાપના કરી. સૌને એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ, વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા. આમ બ્રિટિશ વહીવટીતંત્રે આધુનિક વહીવટીતંત્ર કહી શકાય. પહેલો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો, એટલે કે અંગ્રેજોનો મૂળ ઉદ્દેશ તો બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો.
ભારતીયો આ વહીવટીતંત્ર પૂરતું લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજો નિરંકુશ રહી ભારતીયો વિરુદ્ધ આ કાયદા દ્વારા વ્યવહાર કર્યો, એટલે કે બ્રિટિશ શાસન ભારતને વિશ્વ અવિશ્વાસનું વાતાવરણ ઉભું કર્યું. હવે અંગ્રેજો હોય છે ભારતની અંદર અવિશ્વાસ ભર્યું વાતાવરણ ઉભું કરે છે. પ્રબુદ્ધ ભારતીયો તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું કે ભારતીય પ્રજા માટે વિદેશી શાસન, વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. અહીં ભારતની પ્રજા માટે આ વિદેશી શાસન છે અને એનો કાયદો છે એ ભારતના નાગરિકોને અસ્વીકાર્ય છે, કારણ કે સ્વીકારી શકતા નથી, કારણ કે ત્યાંનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે